નર્મદા જિલ્લામાં કોરોનામાં પણ પૂર બહારમાં ખીલી ઉઠી છે ચીમરુ પાણની સિઝન. કોરોના કાળમાં ચાલુ સિઝનમાં 800 થી વધુ કુટુંબને ચાલુ સિઝનમાં રોજગાર મળી 81 લાખની આવક થઈ. આ અંગે ફોરેસ્ટ રાજપીપરા વન વિકાસ નિગમ ડિવિઝનના ફોરેસ્ટ એક્સપર્ટ અને પૂર્વ મેનેજર SP નવરે એ માહિતી આપતા જણાવ્યું છે કે હાલ નર્મદા જિલ્લાના 13 જેટલા ફર સેન્ટરો પર ટીમરૂના પાનનું એકત્રીકરણ ચાલી રહ્યું છે, જેમાં અભયારણ્ય વિસ્તારના 6 કેન્દ્રો ડુંખલ, પીપલોદ, મોરજડી, ફૂલસર, જુનવદ, જરવાણી આ કેન્દ્રોમાં પ્રવેશની મનાઈ હોવાથી નિગમ દ્વારા ખાતાકીય કામગીરી કરી ખરીદ કરી ખાનગી વેપારીઓને આપી દેતા ચાલુ સિઝનમાં 31 લાખની આદિવાસીઓએ ચાલુ સિઝનમાં રોજગારી મેળવી છે. અહીં નર્મદાના 300 કુટુંબોને એપ્રિલ મેમાં રોજગારી મળી છે, જ્યારે અન્ય 7 કેન્દ્રો સાકબારા, ગંગાપુરા, ડેડિયાપાડા, રાજપીપરા, આમલેથા અને ગોરાના જંગલોમાં વેપારીઓને હરાજી દ્વારા ટેન્ડરથી માલ વેચી દેવામાં આવ્યો છે, જેમાં ચાલુ સિઝનમાં 500 કુટુંબીને રોજગારી મળી છે. તેનાથી આદિવાસીઓને 50 લાખની આવક થઈ છે. આમ ચાલુ સિઝનમાં નર્મદાના આદિવાસીઓને 81 લાખની 800 કુટુંબોને આવક થઈ છે. હાલ કોરોના લોકડાઉનમાં જ્યારે લોકોના રોજગાર ધંધા આવક બંધ થઈ ગઈ છે, ત્યારે એકમાત્ર ટીમરૂપાનની આવક આદિવાસીઓ માટે પૂરક રોજગારીનો વિકલ્પ બન્યા છે. જ્યારે ઇન્ચાર્જ મેનેજર DR ભટ્ટ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ રાજપીપરા એ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર ગણાય છે, જેમાં મે માસમાં ટીમરૂના પાનની સિઝન ગણાય છે. હાલ આદિવાસીઓ વહેલી સવારે જંગલમાંથી ટીમરૂના પાન તોડીને ઘરે લાવે છે, પછી આખો પરિવાર આખો દિવસ ભેગા થઈને આદિવાસી પરિવાર 50-50 પાનની જોડી બનાવે છે. સાંજે ટીમરૂના પાનના પોટલા માથે મૂકીને નિયત કરેલા ફળ સેન્ટર પર વેચવા પહોંચી જાય છે. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા ચાલુ સાલે 100 સ્ટાન્ડર્ડ પૂરાના 130 રૂપિયા ભાવ નક્કી કર્યો છે. ગત વર્ષે 110 હતો. 2 વર્ષથી કોરોનામાં લોકોના રોજગાર ધંધા અને આવક બંધ થઈ છે, ત્યારે આદિવાસીઓ માટે ટીમરૂ પાનની આવક ઉપયોગી થઈ પડી છે. આજે તેમને સારો ભાવ મળી રહ્યો છે. આદિવાસીઓ વૈશાખની આખી સિઝનમાં રોકડા કમાવીને સારી એવી આવક મેળવીને ઘરના લગ્નનો ખર્ચ ઉકેલી નાખે છે, ઉપરાંત ઘર ખર્ચ, બાળકોના શિક્ષણનો ખર્ચ પણ કાઢી નાખે છે. રોકડા નાના સ્તર પર જ ચૂકવી દેતા હોવાથી આદિવાસીઓ માટે કોરોનામાં રોજગારીના નવા દ્વાર ખોલી જતા આદિવાસીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. અમે જંગલમાં પાનું ટીમરૂના પાના તોડવા જઈએ, તોડીને લાવીએ, આખી ઘર કુટુંબ બાંધીએ ને અમને 130 રૂપિયા આપે, એમને અમારા ઘર કુટુંબનો ખર્ચો નીકળી જાય ને અમારા લગ્નનો કે કોઈ બી ખર્ચો અમારા માટે સારું છે, રોકડાથી મળે. મારું નામ વિજયભાઈ રાયાભાઈ વસાવા. 4 વાગ્યાના ઉઠીને જંગલમાં જઈએ, પાના વહીને લાવીએ, અમને 130 રૂપિયા આપે 100 પડદાના, એમાંથી અમે રોજી રોટલી કાઢીએ, કંઈ લગ્નના ખર્ચા કાઢીએ, પછી કંઈ ઘર પાણી ખર્ચો કાઢીએ, ચાય પાણીનો, પછી લગ્નમાં ચાંદલો, કંઈ છોકરા ભણાવવાનું એવી રીતે ખર્ચો કાઢીએ. કોરોના આવી ગયા એટલે પછી કંઈ મજૂરી નથી, રોજગારી નથી, એટલે રોજી રોટલી મળે એવું થાય. મારું નામ મંજુલા. અમે સવારમાં ઉઠીએ, પછી વહેલા જાગીને ટીમરૂ પાણી લેવા, પછી બપોરે 11-12 વાગે આવીએ, પછી આવીને બધા થઈને આખા કુટુંબવાળા થઈને બાંધીએ, બાંધીને સાંજે આપવા આવીએ. 100 પૂડાના 130 આપે અમે, એનાથી અમે સુલાનો ખર્ચ, લગ્નનો ખર્ચ, બધો ખર્ચ કાઢી અમને 130 રૂપિયા. મારું નામ સુનિતાબેન કાકસિંહ.